હાલોલથી વડોદરા આવતા રોડ ઉપર અસંખ્ય મસ મોટા ખાડા પડી ગયા છે, જેને લઈને વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે. રોડમાં ખાડા કે ખાડામાં રોડ, હાલોલથી વડોદરા આવતા રોડ ઉપર અસંખ્ય પ્રકારના નાના મોટા ખાડાઓ પડી ગયા છે અને આ ખાડામાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે હાલોલથી વડોદરા રોડ ઉપર ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર અને નાની મોટી ગાડીઓ આ ખાડામાં વારંવાર પસાર થાય છે. રોડ કોન્ટ્રાક્ટર દ્વારા અસંખ્ય કાળો ભ્રષ્ટાચાર કરીને આ રોડ ઉપર ખાડા પડી ગયેલ છે, જ્યારે બીજી બાજુ આ ખાડાઓના કારણે નાગરિકોના જીવ જોખમાય. કારણ કે જો કોઈ અકસ્માતમાં મૃત્યુ થાય તો કોની જવાબદાર? છેલ્લા 2-3 દિવસમાં વરસાદ પડવાથી જો ખાડાઓ પડી જાય તો આવા તમામ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ છે. હાલ પૂરા ગુજરાતના તમામ નાના મોટા રોડ રસ્તા ઉપર ખાડા પડી ગયા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ આ બાબતે તપાસ કરાવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેજીની માંગ છે. હાલ વડોદરા અને ગુજરાતની અંદર રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ, ત્યારે આજે આપણે હાલોલથી આવતા જોયું કે હાલોલથી વડોદરા તરફ આવતો જે નેશનલ રોડ છે એ રોડ પર અસંખ્ય પ્રકારના ખાડા પડી ગયા છે. ખાડા એટલે મસ્ત મોટા ખાડા પડી ગયા છે. આમાં ટુ વ્હીલર જો આવે તો આખું ને આખું ટુ વ્હીલર પસરાઈને પડી શકે એવું છે. સાથે ફોર વ્હીલર આ રોડ પર અસંખ્ય વાહનોની અવર જવર કરે છે. ત્યારે જે રીતે ગુજરાત સરકાર અને આ રોડના જે કાળા કારોબારીઓ છે, જે ભ્રષ્ટાચારીઓ છે, જે રોડના મોટા મોટા કાળા ભ્રષ્ટાચાર કરે છે, એ આજે જોઈ શકો છો કે વડોદરાથી હાલોલ જે આવતો રોડ છે એમાં મસ્ત મોટા ખાડા પડી ગયા છે. રોડમાં ખાડા કે ખાડામાં રોડ સમજ નથી પડતી. માનનીય મુખ્યમંત્રી સાહેબ આ બાબતે વિજિલન્સ તપાસમાં કરાવે તેવી સામાજિક કાર્યકરની માંગ છે.